નમસ્કાર, હું છું કિશોર તુવર અને આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. તો જોઈએ આજના મુખ્ય સમાચારો. ધાનેરામાં યોજાયેલ ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ધાનેરાના ધારાસભ્યએ ભાષણમાં ભાંગરો વાટ્યો હતો. પાલનપુર પાલિકા દ્વારા 7 દુકાનો તોડી પાડવાની નોટિસ આપતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. યુપીમાં થયેલા બાળકી પર બળાત્કાર અને હત્યાના મામલે કોંગ્રેસ દ્વારા પાલનપુર શહેરમાં કેન્ડલ માર્ચ યોજી વિરોધ કરવામાં આવ્યો. ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 127મી જન્મ જયંતિ નિમિત્તે ધાનેરામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. હવે જોઈએ સમાચાર વિગતવાર. ધાનેરા શહેરની અંદર આજે ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ યોજાઈ હતી, તેમાં ભાષણ આપતા ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલે બોલવામાં માફ્યું હતું. ધાનેરામાં યોજાયેલ ડોક્ટર ભીમરાવ આંબેડકરની 127મી જન્મ જયંતિ નિમિત્તે ભાષણ આપતા ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલે બાફ્યું હતું. જી હા, નથાભાઈ પટેલે ભાષણમાં બાફ્યું હતું. નથાભાઈ પટેલે તેમના ભાષણમાં જણાવ્યું હતું કે 200 કે 300 વર્ષ પહેલા બંધારણ ઘડાયું હતું. જ્યારે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બંધારણના ઘડવૈયા છે અને તેમના જન્મ જયંતિને જ આજે 127 વર્ષ પૂર્ણ થયા છે અને દેશ આઝાદ પણ 1947માં થયો છે, તો 200 કે 300 વર્ષ પહેલાં કઈ રીતે ભારતનું બંધારણ ઘડાયું હશે? હવે સાંભળીએ ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ શું બાફ્યું હતું. બાબાસાહેબ આંબેડકર એક દેશનું રતન થઈ ગયા. ભાઈએ બધી વાતો આપણને કરી એટલે એવું દોરાવવા માંગતો નથી, પણ આજથી 200 વર્ષ પહેલાં કે 300 વર્ષ પહેલાં જે દેશનું જેને બંધારણ ઘડ્યું છે અને એ બંધારણ ઘડવાના કારણે આ દિવસ સુધી આઝાદી આવીને 70 વર્ષ થવા આવ્યા, છતાં પણ આપણે એમાં ફેરફાર કરી શકતા નથી. એના ઉપરથી આપણે સમજી શકીએ કે એમનામાં કેટલી તજજ્ઞતા, કેટલી બુદ્ધિ, કેટલી તીવ્રતા હશે. પણ આજથી 200 વર્ષ પહેલાં કે 300 વર્ષ પહેલાં જે દેશનું જેને બંધારણ ઘડ્યું છે અને એ બંધારણ ઘડવાના કારણે પણ આજથી 200 વર્ષ પહેલાં કે 300 વર્ષ પહેલાં જે દેશનું જેને બંધારણ ઘડ્યું છે અને એ બંધારણ ઘડવાના કારણે ધાનેરા શહેરની અંદર આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની 127મી જન્મ જયંતિ યોજાઈ હતી અને આ જન્મ જયંતિના કાર્યક્રમની અંદર ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા અને નથાભાઈ પટેલ દ્વારા જે ભાષણ આપવામાં આવ્યું હતું તે ભાષણની અંદર નથાભાઈ પટેલ દ્વારા બંધારણ બાબતે ભાંગરો વાટવામાં આવ્યો હતો અને નથાભાઈ પટેલે પોતાના ભાષણની અંદર કહ્યું હતું કે 200 થી 300 વર્ષ પહેલાં બંધારણ ઘડાયું હતું. વાત કરીએ અમારા સંવાદદાતા મહેન્દ્ર જોડે કે બંધારણ ક્યારે ઘડાવવાનું શરૂ થયું, ક્યારે બંધારણ ઘડાઈ રહ્યું હતું અને ક્યારે બંધારણ અમલમાં આવ્યું હતું. મહેન્દ્ર, ચોક્કસ બંધારણની જે પ્રક્રિયા હતી તે પ્રક્રિયા શું હતી અને ક્યારે બંધારણ ઘડાયું હતું? સૌપ્રથમ બંધારણ અંગેનો ખ્યાલ મહાત્મા ગાંધીએ 1922ની અંદર આપ્યો હતો અને એ ટાઈમે મહાત્મા ગાંધીએ એવું કહ્યું હતું કે ભારતનું જે રાજકીય છે, જે રાજકીય ભવિષ્ય છે એ ભારતના લોકો જ નક્કી કરશે અને ત્યારબાદ જે બંધારણ અંગેનો જે ખ્યાલ છે, જે સભાનો ખ્યાલ છે તે માનવેન્દ્ર રોયે આપ્યો હતો અને ત્યારબાદ 1935ની અંદર ભારતનો જો કોંગ્રેસ છે, જો કોંગ્રેસ પાર્ટી હતી એ અંગ્રેજ સરકાર વિરુદ્ધ બંધારણની રચના માટે એમને રજૂઆત કરી હતી અને 1938ની અંદર જવાહરલાલ નહેરુએ આ પણ બંધારણ સભા માટેની રજૂઆત કરી હતી અને એની અંદર જે પુખ્તવય મતાધિકારનો છે 18 વર્ષની ઉંમરે એ મળે એ માટે પણ રજૂઆત કરી હતી અને જે આપણે બ્રિટન જે સરકાર હતી એને ઓગસ્ટ ઓફર તરીકે સ્વીકારી લીધી હતી અને ત્યારબાદ 1946ની અંદર કેબિનેટ મિશન આવ્યું હતું ભારતમાં, તેમાં તેના અધ્યક્ષ હતા સ્ટફર્ડ કિપ્સ અને ત્યારબાદ સ્ટફર્ડ કિપ્સે આ ભારતના લોકો હતા એમની તમામ રજૂઆતો સાંભળી હતી અને 9 નવેમ્બર 1946ની અંદર બંધારણની પ્રથમ બેઠક મળી હતી અને તેના અધ્યક્ષ હતા સચિંદન સિંહ સિયા અને ત્યારબાદ 11 નવેમ્બર 1947ના દિવસે બીજી સભા મળી હતી અને જેમાં અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદ અને તેના સલાહકાર તરીકે બીએન રાવ પણ નિમણૂક થયા હતા અને આ જે સભા મળી હતી તેના અંદર વિવિધ પ્રકારની 8 જેટલી સમિતિઓ મહત્ત્વની બની હતી અને જેમાં સૌથી પહેલાં જે પારૂપ સમિતિ હતી એ પારૂપ સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની નિમણૂક કરવામાં આવી હતી અને જે સંઘ સમિતિ હતી એ સંઘ સમિતિની અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ અને જે પ્રાંતીય સમિતિ હતી એ પ્રાંતીય સમિતિના અધ્યક્ષ હતા સરદાર પટેલ અને ત્યારબાદ જે બંધારણ ઘડવાની પ્રક્રિયા હતી એ શરૂ કરવામાં આવી અને તે 26 નવેમ્બર 1949ના રોજ એ પૂર્ણ કરવામાં આવી અને ત્યારે જે ભારતના 284 જેટલા સભ્યોએ તેના ઉપર સહી કરી હતી અને આ બંધારણ ઘડવા પાછળ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા અને
જેમાં 60 દેશોના જે બંધારણના જે બંધારણ હતું 60 દેશોનું એ બંધારણ એના અંદર અભ્યાસ કરી અને દાખલ કરવામાં આવ્યું હતું. તેમાં 64 લાખ રૂપિયા જેટલો ખર્ચ પણ કરવામાં આવ્યો હતો અને 26 જાન્યુઆરી 1950 ના દિવસે આ બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. આમ 79 વર્ષ થયા છે કિશોર. જ્યારે ધાનેરાના ધારાસભ્ય જે નથાભાઈ પટેલ હતા તેના દ્વારા ભાંગરો વાટવામાં આવ્યો હતો કે જે બંધારણ છે તેને 200 થી 300 વર્ષ થયા છે, પરંતુ જે બંધારણની જે સમગ્ર પ્રક્રિયા હતી તેના પર મહેન્દ્રએ જે પડદો ઉંચકાયો હતો આ સમગ્ર પ્રક્રિયા પરથી અને જણાવ્યું હતું કે બંધારણનો વિચાર 1922ની અંદર આવ્યો હતો અને બંધારણ જે છે એ ભારત દેશની અંદર લાગુ કરવામાં આવ્યું હતું. જ્યારે 26 જાન્યુઆરી 1950 રોજ બંધારણ ભારતની અંદર લાગુ કરવામાં આવ્યું હતું અને તેથી જ આપણે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન મનાવીએ છીએ. આ અમારો કોઈ પ્રયાસ નહોતો કોઈ નેતાને નીચું બતાવવાનું, પરંતુ અમારો પ્રયાસ હતો કે જે ઘણીવાર ભાંગરો વાટવામાં આવે છે તેના પર થોડું ધ્યાન રાખવામાં આવે. ડૉક્ટર ભીમરાવ આંબેડકરની 127મી જન્મ જયંતિની ધાનેરા ખાતે ઉજવણી કરવામાં આવી હતી અને ભીમસેના દ્વારા તેમજ દલિત સમાજના આગેવાનો દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની રેલી કાઢીને સભા યોજવામાં આવી હતી. ધાનેરામાં આજે ડોક્ટર ભીમરામ આંબેડકરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દલિત ભાઈઓ અને ભીમસેના દ્વારા આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રા ધાનેરાના રામાભાઈ મંદિરથી કરીને ધાનેરાના અંબાજી મંદિર ચોક નગરપાલિકા વિસ્તાર જય ભીમના નારા સાથે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી અને ત્યારબાદ લાલચોક ખાતે જાહેર સભા યોજવામાં આવી હતી. તેમાં ડોક્ટર ભીમરામ આંબેડકર ની મૂર્તિને હાર પહેરાવવામાં આવ્યો હતો અને આ પ્રસંગે ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ બળવંતસિંહ રાવ, ભાજપના ઉપાધ્યક્ષ વસંતભાઈ પુરોહિત તેમજ દલિત સમાજના આગેવાન માધીભાઈ સોલંકી, હરજીભાઈ સોલંકી, બસરામભાઈ ગલચર, જયેશભાઈ સોલંકી, હિતેશભાઈ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ બહોળી સંખ્યામાં ધાનેરાના નારા સાહેબ તેમજ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. લાલચોકની સભામાં આવેલા તમામ મહાનુભાવોએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને આપેલા યોગદાનની વાતો કરી હતી, જેમાં ખાસ કરીને તેમણે આપેલા બંધારણના ઘડતરમાં ફાળાની વાતો મહાનુભાવો દ્વારા લોકો સમક્ષ કરવામાં આવી હતી અને શાંતિપૂર્ણ માહોલની અંદર આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ખાસ કરીને થરાદના DYSP ચૌધરી તેમજ પોલીસ સ્ટાફને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યક્રમ યોજાયો હતો. બાબા સાહેબે આપણને ઘણું બધું આપ્યું છે અને જેના થકી આ દેશનો વિકાસ પણ ઘણો બધો થયો છે. એમણે જે સૂત્રો બાબા સાહેબે આપણને આપ્યા છે એ સૂત્રોમાંથી આપણે એક સૂત્ર પણ જો એમનું અપનાવીએ, એમણે જે શિખામણ આપી છે એ શિખામણમાંથી એમની એક વાત પણ જો આપણે માનીએ તો મારું પોતાનું માનવું છે કે આ દેશની અંદર તમામ પ્રકારની મુસીબતો દૂર થાય. એમણે મુખ્ય સૂત્ર આપ્યું હતું કે શિક્ષિત બનો. દાવા સાથે આખા દેશના વિદ્વાનોએ નક્કી કર્યું છે કે જે દેશ, જે પ્રજા, જે કુટુંબ કે જે વ્યક્તિ શિક્ષિત છે એના જેવો કોઈ પણ માણસ આ દેશની અંદર મજબૂત નથી. તમારા પાસે ગમે એટલા પૈસા હોય તો ધન આવી રહે પણ વિદ્યા આવી રહેતી નથી. અને વિદ્વાન સર્વત્ર પૂજાય છે, ગમે ત્યાં જાય તો એને ધંધો રોજગાર પણ મળે છે, એની પોતાની આમદની પણ પેદા કરી શકે છે અને અન્યાય સામે લડવાની શક્તિ પણ એની અંદર આવે છે. એ બાબા સાહેબનો જે સૂત્રો છે એ સૂત્રો આપણે અપનાવીએ તો બાબા સાહેબની જે જન્મ જયંતિ આપણે ઉજવીએ છીએ અને એમને યાદ કરીએ છીએ સાચી યાદગીરી પ્રાપ્ત કરી કહેવાશે બોલવાની તક આપી એ બદલ આયોજકો નો. ધાનેરા તાલુકાના શેરગઢ પ્રાથમિક શાળાની અંદર ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોની અંદર વિદ્યાર્થિની હિન્દી અને ગુજરાતી ગીત ગાવી રહી છે. ધાનેરા તાલુકામાં આવેલી શેરગઢ પેકેન્દ્ર શાળા નંબર 1ની વિદ્યાર્થિની પૂજાબેન પરબતભાઈ ઠાકોરનો એક વિડીયો વાયરલ થયો છે અને આ પૂજાબેન જે ધોરણ 8ની અંદર અભ્યાસ કરે છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે અને આ વિડીયોની અંદર જે પૂજાબેન છે તે કોઈપણ જાતના સંગીત અને સાધનો વિના આ બાળકી એટલું સુંદર ગીત ગાય છે કે તેને સાંભળવાનું મન થઈ જાય છે. તો જોઈએ આ વિડીયો. મિલાઈ મજા આગળ
હવે વાત કરીએ પાલનપુર શહેરની, તો પાલનપુર શહેરમાં નગરપાલિકા દ્વારા 7 દુકાનોને તોડી પાડવાની નોટિસ આપવામાં આવતા પરિવારજનો અત્યારે તો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, અને જો દુકાનો તોડવામાં આવશે તો આ 7 દુકાનના પરિવારજનોએ કલેક્ટર કચેરી ખાતે બેસીને ધરણા કરશે। પાલનપુરના લાલ દરવાજા પાસે આવેલી 7 દુકાનો તોડવા માટે પાલિકાએ દુકાનદારોને આખરી નોટિસ આપી દીધી છે। આગામી 17 તારીખે દુકાનોને દુકાનદારોને ખાલી કરી દેવાની નોટિસ આપતા 7 પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। જો કે વર્ષોથી કાયદાકીય ગુંજ ચાલતી હોય અને કલેક્ટરના આદેશ મુજબ પાલનપુરમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણોવાળી દુકાનો તોડી પાડવાનો નિર્ણય પાલિકાએ કર્યો છે। પાલનપુરમાં કાયદાની આંટી ઘૂંટીમાં 7 પરિવારો મુશ્કેલીમાં મુકાશે અને પાલનપુરના લાલ દરવાજા નજીક 7 દુકાનદારોને પાલનપુર પાલિકાએ અંતિમ નોટિસ પાઠવી છે અને આગામી 17 તારીખે પાલિકાએ દુકાનો ખાલી કરવા નોટિસ દ્વારા ચીમકી ઉચ્ચારી છે। જોકે વર્ષ 2002થી આ દુકાનો મામલે દુકાનદારોએ કાયદાકીય આંટી ઘૂંટીમાં ફસાયેલા છે અને વારંવાર પાલિકાને દુકાનદારોને નોટિસ આપી માનસિક ત્રાસ આપી રહી છે। હાઈકોર્ટમાં ગયેલા દુકાનદારોને હાઈકોર્ટ તરફથી રાહત મળી હતી અને દુકાનદારોએ અન્યત્ર જગ્યા ફાળવી કબજા પાવતી આપવાનો કોર્ટનો આદેશ છે, પરંતુ આટલા વર્ષો બાદ પણ નથી દુકાનદારોને જગ્યા ફાળવી કે નથી ત્યાં હવે દુકાનો તોડવાની નોટિસથી 7 પરિવારો અત્યારે તો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। પીડિત દુકાનદારોએ દુકાનો તૂટશે તો પરિવાર સાથે કલેક્ટર કચેરીમાં ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી છે અને 50 વર્ષથી દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 7 દુકાનદારોને પાલિકા દ્વારા જગ્યા ફાળવી નથી અને એક કબજા પાવતી પણ આપી નથી ત્યારે દુકાનદારો પાલિકાના સત્તાધીશો પર લાખો રૂપિયાની રકમની માંગણીનો આક્ષેપ કરી રહ્યા છે। જો કે આ દુકાનદારોની સમસ્યાનું સમાધાન નહીં થાય તો આ દુકાનદારો પોતાના પરિવાર સાથે કલેક્ટર કચેરીએ ઉપવાસ પર ઉતરશે। એક તરફ પાલનપુર પાલિકાના ભ્રષ્ટ શાસકોએ પાલનપુર શહેરને દબાણ શહેર બનાવી દીધું છે અને પાલિકાના શાસકોની ભ્રષ્ટ નીતિએ અસંખ્ય લીઝ પરની દુકાનોને ગેરકાયદેસર બની ગઈ છે। ત્યારે આશરે પાલનપુરની 1200 જેટલી લીઝ મિલકતોમાંથી 200 જેટલી જ લીઝ માલિકો ગેરકાયદેસર દબાણ કરી પાલિકાના સત્તાધીશોના ખિસ્સા ભર્યા છે। શહેરમાં અન્યત્ર ગેરકાયદેસર દબાણો તોડાતા નથી અને વર્ષોથી મજૂરી કરીને પેટીઓ રહેતા દુકાનો પર આફતની તલવાર તોડાઈ રહી છે। હવે જોવાનું એ રહેશે કે આ દુકાનદારોનો શું થાય છે। આજથી 60 વર્ષથી અમે રોજીરોટી અહીંયા ચલાવીએ અને એ જ પરિસ્થિતિમાં અમારા કેબિનો છે। બાકી સામેની લાઇનના અંદર જે 8x10 કેબિન હતા તે હાલ 20x8 કેબિનો થઈ ગયા મોટી મોટી, પાછળ મોટી જગ્યા ફાળવીએ એ લોકોને ન્યાય મળ્યો પણ અમને હજી ન્યાય મળ્યો નથી। અમારે પાછળ જગ્યા છે અને ભણાવી આપે પાછળ ફસી જઈએ અમે અને વ્યવસ્થિત ધંધા રોજી ચાલે એ પ્રયત્ન કરો। હું બોલું છું કે આ દુકાનો અમારે લગભગ અમારે 50 વર્ષથી મારા બાપ દાદાની છે અને આ લોકો મ્યુનિસિપાલિટીવાળા અમને નોટિસ આપીને તોડવાની બાબ હેરાન કરે છે તોડવા માટે અને નથી અમને પણ કબજા પાવતી આપી નથી અમને આ જગ્યાનો નકશાની ફાળવણી કરતા અને વારે ઘડીએ નોટિસો આવીને અમે હેરાન કરે છે અને જો અમને આવી રીતે હેરાન કરશે અને તોડવામાં આવશે તો અમે મ્યુનિસિપાલિટીમાં અમારા છોકરાઓનું કુટુંબ સાથે લઈને કલેક્ટર ઓફિસમાં ઉપવાસ ઉપર ઉતરશું। 59 વર્ષથી નગરપાલિકા કાર્યવાહી સિમલા ગેટ 4 રસ્તાનો ટ્રાફિક નડતો નથી, દિલ્હી ગેટ 4 રસ્તાનો ટ્રાફિક નડતો નથી ને અમારો ટ્રાફિક એમને નડે છે। 59 વર્ષથી બેઠા છીએ તો અમારી રોજીરોટીનું શું, અમારો ઘરબાર જ આ ધંધા ઉપર જ ચાલે છે ને। કોઈ સ્થળ ઉપર વૈકલ્પિક વ્યવસ્થા નથી આપી, કોઈ કબજા પાવતી બી નથી આપીને એમને એમ ખાલી કરવાનો હુકમ આપે છે તો અમે કેવી રીતે ખાલી કરી દઈએ। તોડવાની કાર્યવાહીમાં અમે 2003ની અંદર નામદાર કોર્ટમાં અમે જીતી ગયેલા છીએ, સિવિલ કોર્ટમાં સિવિલ કોર્ટે કીધું અમે જગ્યાઓ ફાળવી અને ત્યાર પછી અમને 9 બધકામાં શિફ્ટિંગ થઈ ગયા બાદ અમને હા શિફ્ટિંગ લીધા બાદ જ અમે તોડીને પછી કબજો લેવો, અત્યાર સુધી અમને સુધી અમને કોઈ જગ્યા ફાળવી નથી નગરપાલિકાએ, જે જગ્યા ફાળવી હતી એ જગ્યા પર ઓબ્જેક્શન આવવાથી એ જગ્યા અમે જિલ્લા પંચાયત કલેક્ટર સામે પણ લઈ શક્યા નથી, અમને એમાં પણ વારે ઘડી અમને ધમકીઓ આપવામાં આવી કે ત્યાં જગ્યાએ શિફ્ટ થઈ જાઓ, પરંતુ ત્યાં પણ નામદાર કોર્ટનો સ્ટે લાવ્યા હતા સિરીઝ મોદી, એ જગ્યા પર અમને ફાળવી શકેલ નથી। અહીંયા જગ્યા પર અમે વર્ષોથી અમારો ધંધો રોજગાર ચાલે 50-60 વર્ષથી અમારો ભોગવટો છે, નગરપાલિકાના કાયમી અમે વાળવા છીએ અને અમને મારે ઘડીએ આ નગરપાલિકા ટોર્ચર કરે છે, ઉપલી કોર્ટમાં પણ અમને અપીલ પાછી ખેંચેલી છે, સિવિલ કોર્ટમાં નગરપાલિકામાં સિવિલ કોર્ટ વિડ્રોલ કરેલું છે અને અપીલ એમને લોકો પાછી ખેંચેલ છે, મેં પાછળ જગ્યાની માગણી મૂકેલ પણ એ જગ્યા કે અમે ટ્રાફિકને અડચણ રૂપ જે ટ્રાફિકને અડચણ રૂપ નથી એ જગ્યા અમે અહીંયા સામે દુકાનની પાછળ અમે જે નગર સેવાસદની જગ્યા પડેલ છે એ જગ્યાની અમે માગણી મૂકેલ તો આ લોકોએ બાનું કરે છે ટ્રાફિકને અડચણ રૂપ છે, ખરેખર એ જગ્યા ટ્રાફિકને અડચણ રૂપ થાય નથી, ફિમેલ હોસ્પિટલને પણ રોડ પહોળો થઈ જાય
આ ટાઉન હોલને પણ સારો ગેટઅપ મળે અને યાદ હશે કે અમને ફરીને આપતા હોય તમે શિફ્ટિંગ લેવા માટે તૈયાર છે, જેમાં કોર્ટના હુકમ પ્રમાણે અમને શિફ્ટિંગ જગ્યા પણ મળી જાય અને અમારો પ્રશ્ન સોલ્વ થઈ જાય, ટ્રાફિકની અડચણરૂપ જે લાગતી હોય એ પણ રોડ પણ પૂરો થઈ જાય એમ છે. નગરપાલિકાના દિલ્હી ગેટ વિસ્તારમાં એક ફિમેલ હોસ્પિટલ આવેલી છે જેમાં મોટેભાગે મહિલાઓના પ્રસૂતિ વગેરેના કારણે ત્યાં મહિલાઓ આવતી હોય છે. ત્યાં નગરપાલિકા દ્વારા 7 દુકાનો બનેલી હતી. જે દુકાનો ફિમેલ હોસ્પિટલમાં અને તેની આસપાસના વિસ્તારમાં ખૂબ જ ટ્રાફિક થવાને કારણે દૂર કરવા માટે નગરપાલિકાએ આજથી લગભગ 2006-07 કાર્યવાહી આરંભી હતી અને ત્યારબાદ એ મામલો કોર્ટમાં ગયેલો. નામદાર કોર્ટે તેમને વૈકલ્પિક જગ્યા આપવા માટે નગરપાલિકાને સૂચવેલું, જે મુજબ નગરપાલિકા છેલ્લા 3-4 વર્ષથી અનેક પ્રયત્ન કારોબારી સમિતિમાં ઠરાવ કરીને એમને અનેક જગ્યાઓ વૈકલ્પિક દેખાડેલી, પણ દુકાનદારો તે જગ્યા લેવા સંમત થયેલા નહીં અને ત્યારબાદ તેમણે કલેક્ટર સાહેબમાં આ તકરાર લીધી હતી, જે કલેક્ટર સાહેબે લગભગ 12 ફેબ્રુઆરીએ આખર કરી અને ઠરાવ કર્યો છે કે તેઓ નગરપાલિકાના અનેક પ્રયત્ન છતાં તે સ્થળેથી ઇરાદાપૂર્વક દુકાનદારો જે 7 છે તે જતા નથી અને જેને કારણે અડચણ ખૂબ જ પડે છે ટ્રાફિકને. તેથી નામદાર કલેક્ટર સાહેબનો હુકમ અને નામદાર કોર્ટના હુકમનું અમલીકરણ કરવા માટે અમોએ ઇમલા સાથે કબજો લેવાનું નગરપાલિકાએ નક્કી કર્યું છે અને ઇમલા સાથે કબજો લઈ અને તે દુકાનો દૂર કરવામાં આવશે. હાલ જે લોકો તે કબજો કરીને બેઠા છે 7 દુકાનદારો, તેમને અત્યારથી નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે કે તેમનો માલ સામાન હટાવી લે, જો માલ સામાન એ લોકો નહીં હટાવી લે તો માલ સામાન અને ઇમલા સાથે કબજો લેવા માટે અત્યારથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક કરવા માન્ય પ્રાંત અધિકારી સાહેબને પણ લખેલું છે અને ત્યાંથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક થયેથી તે દુકાનો ઇમલા સાથે કબજો લઈ દૂર કરવામાં આવશે. યુપીની અંદર બાળકીના રેપ અને હત્યાનો જે બનાવ બન્યો હતો તેને લઈને પાલનપુર શહેરની અંદર કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. એના ભાગરૂપે અમારી પાર્ટી પણ પ્રદેશ અને જિલ્લાના આદેશ અનુસાર આજે કેન્ડલ માર્ચનો એક પ્રોગ્રામ અમે આપી રહ્યા છીએ. આ ભારત દેશમાં બેટી માટેની વાતો કરવાવાળા લોકો બેટીની ઇજ્જત લેતા શરમાયા નથી, એવા લોકોને રાજમાં રહેવાનો કોઈ અધિકાર નથી, સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. એવા લોકોના સામે ફરિયાદ થાય તો એ પરિવારને પણ નેસ્ત નાબૂદ કરી દેવામાં આવે, એને મૃત્યુ સુધી લઈ જવામાં આવે. આવું અધમ કૃત્ય કરવાવાળા લોકોને યુપીના અંદર જીવવાનો અધિકાર નથી. યુપીના મુખ્યમંત્રી, આખા દેશમાં હિન્દુસ્તાન અને હિન્દુઓની વાતો કરનારા યોગીજીને અમારો સીધો સવાલ છે કે આ ગુનેગારોને તમે સજા કેમ કરતા નથી? આવું અધમ કૃત્ય કરવાવાળાઓને ફાંસીની સજા કેમ આપતા નથી? ભારતના પ્રધાનમંત્રી પણ મોટી મોટી વાતો કરી અને ડંફાસ મારી અને દરેક વખતે આ પ્રજાને ભરમાવવાની વાતો કરનારા મોદીજી, તમારા એમએલએ આવું અધમ કૃત્ય કરે તો એવા એમએલએને સજા કરો, એ અમારી કોંગ્રેસ પાર્ટીની માંગ છે અને એના માટે આજે અમે કેન્ડલ માર્ચ યોજી છે. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું જિલ્લાના અન્ય કેટલાક સમાચારો.
ન્યૂઝ પોઈન્ટ ચેનલ આજે તમને એક અહેવાલ બતાવવા જઈ રહ્યું છે. તે અહેવાલ જોઈને તમારા પગ નીચેથી જમીન પણ સરકી જશે. સમગ્ર રાજ્યની અંદર અનેક બસના અકસ્માતો થતા હોય છે અને છેલ્લે વાત કરવામાં આવે તો 5 ફેબ્રુઆરીના રોજ નવસારી ખાતે બસ નદી પરથી ખાબકી હતી અને 42થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ એક એવો ડ્રાઈવર જે હિંમતનગરથી બાડમેરવાળી બસની અંદર ચાલુ બસે બિંદાસપણે મોબાઈલ પર વાત કરી રહ્યો છે. તો જોઈએ અહેવાલ. આજે ન્યૂઝ પોઈન્ટ ચેનલના વિશેષ અહેવાલની અંદર ડ્રાઈવરની બેદરકારી જોઈને તમારી આંખો પણ ખુલીને ખુલી રહી જશે. તમે આ અમારો અહેવાલ જોયા બાદ બસમાં મુસાફરી કરવાનું પણ ટાળી શકો છો. જી હા, આ બસ ડ્રાઈવરની બેદરકારી તમે જોઈ શકો છો. પ્રથમ દ્રશ્યમાં જ તમારી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે આ એક બસ ડ્રાઈવર છે અને તે ડ્રાઈવર કરી રહ્યો છે ડ્રાઈવિંગ કરતાની સાથે સાથે મોબાઈલ ઉપર બિંદાસપણે વાત. સરકારનો નિયમ છે કે ડ્રાઇવિંગ કરતી સમયે કોઈ પણ મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ નહીં, પરંતુ આ બસનો ડ્રાઈવર ના તો બસમાં મુસાફરી કરતા મુસાફરોની પડી છે, ના તો તેમના સલામતીની પડી છે. આવી અનેક અકસ્માતની ઘટનાઓ અગાઉ પણ બની ગઈ છે. થોડા જ મહિના પહેલાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આવી ડ્રાઈવરની બેદરકારીના કારણે અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવી ચૂક્યા છે, પરંતુ આજ દિન સુધી તંત્રના અધિકારીઓ એવા બેફામ બનેલા ડ્રાઈવરો સામે પગલાં લીધા નથી. અને આ બસ હિંમતનગરથી બાડમેર જઈ રહી છે અને તેમાં મુસાફરો પણ બેઠા છે અને એક બાજુ ડ્રાઈવર બસ ચલાવી રહ્યો છે તો બીજી બાજુ મોબાઈલ પર બિંદાસ રીતે વાત કરી રહ્યો છે અને કેમેરા સમક્ષ પણ બિંદાસપણે બોલી રહ્યો છે કે હિંમતનગર ડેપોની બસ છે અને તેનું નામ કમલેશભાઈ છે. ત્યારે પ્રશ્ન એ પણ થાય છે કે બસમાં મુસાફરી કરતા મુસાફરો પણ તેમના હક પ્રત્યે કેમ જાગૃત નથી થતા? જે સમયે ડ્રાઈવર બસ ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યો હતો તે સમયે લોકો કેમ તેને રોક્યો નહીં? તે ડ્રાઈવર ડીસાથી કરીને ધાનેરા સુધી સતત 40 મિનિટ સુધી મોબાઈલ પર વાત કરતો રહ્યો અને તે સમયે કોઈ દુર્ઘટના ઘટી હોત તો આ દુર્ઘટના પાછળ કોણ જવાબદાર હોત? હવે જોવાનું એ બને છે કે આ બેદરકારીપૂર્વક બસ ચલાવનાર ડ્રાઈવર સામે તંત્ર પગલાં ભરે છે કે નહીં, એ તો આવનારો સમય પણ બતાવશે. ફરી એકવાર અમે આપને જણાવી દઈએ કે 4 ફેબ્રુઆરી 2016ના રોજ નવસારીના પૂર્ણા નદી પરથી ડ્રાઈવરની બેદરકારીના લીધે બસ નદીમાં ખાબકી હતી અને 42થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. શું હિંમતનગર ડેપોના ડ્રાઈવર ચાલુ બસે મોબાઈલ વાપરીને મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યો છે? જો આ મોટી દુર્ઘટના ઘટે તો તેના માટે જવાબદાર કોણ? શું હિંમતનગર ડેપો આ ડ્રાઈવર કમલેશ સામે પગલાં ભરશે ખરા? કઈ ડબો ની બસ છે? શું નામ છે તમારું? કમલેશભાઈ ગોસ્વામી. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી જોઈએ આજના મુખ્ય સમાચારો. ધાનેરામાં યોજાયેલ ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ધાનેરાના ધારાસભ્યએ ભાષણમાં ભાંગરો વાટ્યો હતો. પાલનપુર પાલિકા દ્વારા 7 દુકાનો તોડી પાડવાની નોટિસ આપતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. યુપીમાં થયેલા બાળકી પર બળાત્કાર અને હત્યાના મામલે કોંગ્રેસ દ્વારા પાલનપુર શહેરમાં કેન્ડલ માર્ચ યોજી વિરોધ કરવામાં આવ્યો. ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 127મી જન્મ જયંતિ નિમિત્તે ધાનેરામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તો આ હતા આજના સમાચારો. આવતીકાલે ફરી મળીશું આજ સમય આજ ચેનલ પર. જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.